આનંદ કરેવો એના શબ્દો એવા હતા કે દેખાવો તો કહી બતાવો મોતી કે સારંગા મોતીનો રંગ કેવો ઈશ્વર ઈશ્વર આખું જગત કરે છે પણ ઈશ્વર કેવો જોયો હોય તો કહી શકાય ને કહી શકાય એવું નથી પણ સંતો મહાપુરુષો આંખે દેખાડ્યા હાથે જલાવ્યા નામ દાણા નિશાનથી મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી ખૂબ એક મર્મમાં શબ્દોમાં આપણે વાત કરી હવે સમય અનુરૂપ આપણે દામજી મહારાજને કહેશું કે 10 મિનિટ આપણને આનંદ કરાવે તી પેલા જાનીભાઈ વેલાભાઈ અરવિંદભાઈ દીપસંગભાઈ બહાર ખુરશી નાખીને બેઠા છે આગળ વી આવે પછી બોલાવી તારે સમય ન લાગે સત્ય સનાતન સતી ધર્મની જય આ એક શબ્દ ગુરુદેવ કા નેતા કા અનંત વિચાર આ માથા કે મુનિ જન પંડિતા જન વેદ ન પામે પાર આ વેદ થકે બ્રહ્મા થકે ને થાકે શેષ મહે ગીતાજી મેં ગમ નહીં વહાં સદગુરુ કા ઉપદેશ સદગુરુ મહારાજની જય સરસ જ્ઞાન પીરસે છે સંતો બધાય પણ આ ગુરુ વિના જ્ઞાન થાય નહીં એટલે ગુરુ મહિમા આદિ અનાદિનો છે કારણ કે ગુરુ મહિમા છે અનાદિનો એવો એને વખાણે 33 કરોડ દેવો આ બધા દેવ ને દાનવ ને ભગવાન થઈ ગયા બધાની માથે ગુરુ અને ગુરુ સિવાય કોઈ મહાન બન્યા કોઈ દેવ કે દેવી કે ભગવાન બન્યા નથી તો આ બધા દેવને દેવીને આ ભગવાનને રહેશે ક્યાં કોઈ કે વૈકુંઠમાં રહેશે વિષ્ણુ ભગવાનને કોઈ કે કૈલાસમાં રહેશે તો આ બધું ક્યાં આવ્યું છે અને કીધું સંતોએ કે ઈંડે શું પિંડે ને પિંડે શું બ્રહ્માંડે આ બધું પોતાનામાં હમાણું છે આ પિંડ બ્રહ્માંડમાં જે કીડીના ઈંડામાં જે રચના કરી છે એ આ પિંડ બ્રહ્માંડમાંય કરી છે અને આ મોટા વિશ્વમાંય છે પણ આનો નિવડો ક્યારે આવે કોઈ સાસા સદગુરુ આપણને મળ્યા છે આપણા ભાગ્યે પણ કીધું કે નામ વિના કોઈ નવતરે ને ભવસાગરની માય નિરાત વંદુ નામને જ્યાં જ્યાં દેખું આ એક નામ સમજાયું છે ગુરુ મહારાજે અને આ નામ વિના કઈ નિવેડો આવતો નથી અને જ્ઞાનની વાત કરવી ને ઈશ્વરના આત્માની વાત કરવી તો એ નામ રૂપને ગુણથી પર કીધું છે જ્યાં નામે નથી ને રૂપે નથી ને ગુણે નથી પણ આપણે આ બધા નામ રૂપ ગુણ છે તો એ કોના છે આ ઘાટે ઘાટે નામ રૂપ ને ગુણ છે દીદા તો આ ગુરુ મહારાજ નું છે બધું કાંઈ નથી એને સર્વે તેનું છે અને છે એ બધું સત્ય જ છે આ નરી આંખે દેખાય એ બધું સત્ય જ છે અને સત્ય સમજાય ત્યારે બધું સત્ય છે અને સત્ય ન સમજાય તો બધું આ અસત જ છે અને સત સમજાય તો આ બધું અવિનાશી જ છે આ કાંઈ નાશ પામતું નથી સત્ય કોને કીધું છે કોઈ દી નાશ ન પામે આ અવિનાશી છે એ સત્ય છે તો આ વિશ્વને નાશ પામતા કોને જોયું છે કોઈ જે નાશ થયું છે આકાશ વાયુ તેજ પાણી ને પૃથ્વી
आ पवन पानी ने प्रकाश आनो नाश थाता कोई जी कोई जोयो से आ बधु अविनाशी से पण आपणी दृष्टि आपने आपी गुरु महाराज त्यारे आ समझाय से बराबर के काई नाश पामतु नथी पण परिवर्तनशील से अने अपरिवर्तनशील से तो आ परिवर्तन थाय से आ देह जन्मे से देह मारो नथी आ भाड़ूती बंगलो कीधो से संतोए आ देह के आपड़ो नथी ने हूँ देह नथी तो देह वगर आ देह नो महिमा अपार से देह वगर बेने कीधु एम कई हाले एम से आ मनुष्य देह नो महिमा से एटलो भगवान नो जेने आपड़े भगवान कहता हो एनो महिमा से एटलो ज आ मनुष्य देह नो महिमा से आ मनुष्य देह ज आपने मळ्या से अन देह नो होय तो क्या गोतवा जावा एटले आ बे स्वरूप कीधा से निराकार ने साकार स्वरूप होय तो ज ओळखाय एवुं से निराकार एटले एनो कोई आकार नथी तो आकार वगरनी वस्तु क्या ओळखवा जावाना छो पण साकार में आवे त्यारे ज ओळखाय से अने बोलाय से शब्द ई साकार ज छे अने निराकार नी वात करी तो न्या काई बोलाय एवुं से मन वाणी ने बुद्धि थी पर कीधु से अने शब्द थी ने पर कीधु से ई जे सत्य से अने एनो कोई जी नाश नथी थातो अने आ देखाय ई बधुं सत्य से पण ज्ञान नी आंखे देखाय तो सत्य से अज्ञान थी जोशुं तो अज्ञान नो नाश थाय अने ज्ञान नो उदय थाय त्यारे आ बधुं सत्य से कई असत से नहीं कारण के आपणे आ देह करीन आ मनुष्य देह करीन आपणे कई कार्य करवू होय तो आपणे आ बधाय वस्तुनी जरूर पड़े से बधाय ज्ञाती बधाय घाटनी माणसोनी जरूर पड़े से अने एनी वगर कई थातुं नथी तो आमां हुं असत मानुं एकला कई थातुं नथी एटले आ मूंजाणो अने कीधु का शिव थकी जीव थयो आ शिव एकला ज हता काय नतु एक ज छे अने काय नतु तो शून्य छे अने शून्य माथी ने एक सर्जन थयु पण एकला एकला हुं करे एटले कीधु के आ शिव माथी जीव थयो अनेक रस लेवानी आ जीव हुं काम बन्यो अने कोण बन्यो पोते ज बन्यो से जीव अने अनेक रस लेवा माटे बन्यो से नरसिंह मेहताए कीधु से जेम सोना माथी अनेक घाट बने से अने घाट गड़िया पछी नाम रूप जूझवा पण अंत्य तो एमनु एम होय आ बाकी एक ज तत्वनु बधुं एक पूरण कीधु से अने एमां ज बधुं हमाय से અને એમાંથી ને બધું આ સ્પૂરણ થયું છે તો આ તત્વ અવિનાશી છે અને એમાંથી ને આ બધું થયું છે ને એમાં હમાય છે તો હું નાશ પામે છે કાંઈ નાશ પામતું નથી કારણ કે આપણે સમંદરનું દ્રષ્ટાંત લ્યો તો સમંદરમાં મોજા ને સક્રિય ફીણ ને બધું થાય છે તો એ ક્યાં જઈને હમાય છે એ સમંદરમાં સમાય છે એમ આ એક તત્વની જ બધી રમત છે અને આ તત્વ છે શબ્દથી ન્યારું પણ ગુરુ મહારાજે આપણને શબ્દમાં લાવીને સમજાવ્યું છે બરાબર એટલે કીધું એક શબ્દ ગુરુ દેવકાન તાકા અનંત વિશાળ આમાં થાકે મુનિજન પંડિતા કે વેદ ન પામે પા વેદ પુરાણ ને શાસ્ત્રો નીતિ નીતિને કઈ અટક્યા છે આ એકનો અંત લાવ્યા છે બરાબર આખી સૃષ્ટિનો માલિક એક છે અને આ વિશ્વ એક છે અને વિશ્વમાં તમે આપણે એક છીએ તો આ એકનો અંત લાવ્યો એ સંત છે અને આ એકનો અનુભવ કરીને આપણને આ શબ્દથી પર વસ્તુ સમજાવી છે એક શબ્દમાં
અને આ અનુભવી સંતોનું કામ છે ને વેદ પુરાણ શાસ્ત્રો વાંચીને પઢીને ગણાય. કીધું કબીર સાહેબે કે એક પંડિત ને દૂજો પંડિત, પંડિત 18 લાખ કુવા, પણ ક્યાં આ બધા પોથી પાડી પાડીને મુવાય, એકની કાંઈ અંત લાવ્યા નહીં. એટલે આ એકનો અંત લાવે એ સંત છે, અને એકનો અનુભવ કરવાનો છે આપણને બધાને કરાયો છે કે પોતે વિશ્વમાં એક જ છે. તો આપણને બીજો દેખાય છે એ આપણી દ્રષ્ટિના દોષ છે, અને પાછી બીજાની જરૂરે છે. હો, આપણે આ એકને નિરખવા માટે દ્રષ્ટિ આપી છે ગુરુ મહારાજ, અને એ વાત આપણે સમજીને રહેવાની છે, અને બીજાની જરૂર છે એટલે બધાને આપણે હળી મળીને આનંદ કરવાનો છે અને કરાવવાનો છે. સદગુરુ મહારાજ જય.